હળવદમાં થયેલ જૂથ અથડામણની ઘટના બાદ ગઈકાલે સાંજથી રાત્રી સુધી હળવદ ધાંગધ્રામાં પરિસ્થિતિ તંગ બની હતી બે જૂથોની અથડામણમાં અમદાવાદથી કચ્છ અને મોરબી આવતી એસટી બસોને હળવદ પાસે જ રોકી દેવાઈ હતી પંદરથી વીસ બસોને સલામતી માટે એસટી નિગમને રોકવાની ફરજ પડી હતી એકાદ બે કલાક બાદ એસટીનો વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો આ અંગે કચ્છ એસટી નિગમના નિયામક બીએન ચારોલાએ આપેલી વિગતો મુજબ અમદાવાદ તરફથી કચ્છમાં આવતી છ જેટલી બસોને એકાદ બે કલાક રોકી દેવાઈ હતી ત્યારબાદ પૂર્વવત થયેલા વાહન વ્યવહારને કારણે તમામ બસો થોડી મોડી પણ ભુજ સુધી આવી પહોંચી હતી તો રાત્રિ દરમિયાન દોડતી બસોને હળવદ અને ધાંગધ્રામાં અંદર લઈ જવાઈ ન હતી સલામતી ખાતર બાયપાસ વાહન વ્યવહાર ગત રાત્રિથી જ શરૂ કરી દેવાયો હતો તો કચ્છમાંથી લાંબા રૂટની નીકળતી બસો પણ રાબેતા મુજબ દોડાવવામાં આવી છે તેવું એસટી નિયામક બીએન ચારોલાએ ઉમેર્યું હતું